ભુજના બાગોળે આવેલ સુખપર ખાતે રામનવમીનું પર્વ ભારે ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું. આ નિમિત્તે વિશાળ રવાડી નીકળી હતી. ખાસ કરીને બહેનોના રાસ ગરબાએ રવાડીમાં ભારે રમઝટ બોલાવી હતી. ભુજની ભાગોળે આવેલ સુખપર ખાતે રામનવમીનું પર્વ ભારે ભક્તિભાવ આમ આનંદ ઉલ્લાસ અને ઉમંગભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યું. આ નિમિત્તે પરંપરાગત રીતે રવાડી કાઢવામાં આવી હતી. રવાડી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી. ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના ગગનભેદી નારા લગાવવામાં આવ્યો હતો. સમગ્ર સુખપર ભગવાન રામમયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે અલગ અલગ પોશાકમાં ખાસ કરીને બહેનો, બાળકો અને યુવાનો ખૂબ જ આકર્ષક લાગતા. અલગ અલગ શણગારેલા ફ્લોટ્સ પણ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ શહેરના રાજમાર્ગ ઉપર બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. રાસ ગરબાના ઉલ્લાસમાં બહેનો રીતસર રામમય બની ગયા હતા અને રામ ભગવાનના રંગે રંગાઈ ગયા હતા. મોટી સંખ્યામાં બહેનો આ રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં જોડાયા હતા, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અલગ અલગ વાહનોમાં શણગારેલા ફ્લોટ્સ અને અલગ અલગ કૃતિઓ શોભાયાત્રાનું વિશેષ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુખપરમાં આ વખતે પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી હતી. ખાસ કરીને બહેનોએ કેસરી સાડી ધારણ કરી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જે શોભાયાત્રામાં સૌથી ઉડીને આંખે વળગે તેવી બાબત હતી. સાથોસાથ બાળકો દ્વારા પણ અલગ અલગ પોશાકમાં વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. શણગારેલા બળદગાડાઓ, ઊંટગાડાઓ પણ શોભાયાત્રાનું વિશેષ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાનને હાથમાં લઈ અને બિરાજમાન મહિલાઓ શોભાયાત્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઠેર ઠેર ચોકે ચોકે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. યુવાન ભાઈ બહેનો દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતી. અલગ અલગ સ્પોટ પણ શોભાયાત્રામાં મુખ્ય બન્યા હતા. શણગારેલા વાહનમાં, ખાસ કરીને ટ્રેક્ટર્સમાં ગાય વાછડાનો જે પ્લોટ્સ હતો તે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને આમ સુખપરમાં રામનવમીના પર્વ નિમિત્તે નીકળેલ ઐતિહાસિક શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. મારું નામ રમેશ રવજી વેકરિયા છે. અને જેમ 22 જાન્યુઆરીના આપણે જે રામ ઉત્સવનો માહોલ જેવો જમાવ્યો હતો, એ વખતે આ વખતે રામનવમીના પણ એવો ને એવો માલ જમાવ્યો છે. અને સમક્ષ હિન્દુ પરિવાર, જે સુખપર ગામના જેટલા હિન્દુ પરિવાર છે, બધા ભેગા થઈને આજે એમાં જોડાયા હતા. અને આગળ પણ હવે વર્ષો આમને એમ ચાલશે. ને આજથી 20 વર્ષ ત્યાં આમને એમ રામનવમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પહેલાં માત્ર ગ્રુપ દ્વારા ઉજવાતો હતો. જ્યારથી 22 જાન્યુઆરીના રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારથી આ બીજી વાર આખું ગામ, જેમાં ટોટલિંગ હિન્દુ સમાજ, બધા નાના પરિવાર, કોલી સમાજ છે, વાઘરી સમાજ છે, હરિજન છે, ટોટલ સમાજ સમાવેશ લઈને આજે એક ભવ્યથી ભવ્ય રવાડીનું આયોજન કર્યું હતું. અને લગભગ 5,000 થી 7,000 માણસોનો માહોલ એવો સરસ જામ્યો હતો. નન્નાનગર કનેથી ચાલુ થઈ હતી. નન્નાનગરથી કરીને સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિરથી ગરબી ચોક, ત્યાંથી કોલીવાસ, કોલીવાસથી દરબારવાડી, દરબારવાડીથી આપણે સ્વામિનારાયણ મંદિર નવાવાસ, નવાવાસથી પાછું રિટર્ન ગુંદેશ્વર થઈ અને પાછા નન્નાનગરમાં પાછું પ્રસ્થાન કર્યું છે અને ત્યાં સ્ટોપ કર્યો છે. લગભગ આશરે 3-1 કિલોમીટરની રવાડી હતી આજે સુખપર ગામની અંદર. આજે ભુજ તાલુકાના સુખપર ગામે રામનવમી, ભગવાન રામચંદ્રજીનો જન્મ, જેટલી અયોધ્યામાં તૈયારી છે એવી ને એવી તૈયારી સુખપર ગામના નન્નાનગર, સુખપર, મદનપુર, દરેક હિન્દુ સમાજના લોકો, દરેક જ્ઞાતિના ભેગા થઈ અઠવાડિયું પહેલાં એક બેઠક બોલાવવામાં આવી. નક્કી થયું કે આ વખતે જેવી અયોધ્યામાં રામનવમી છે એવી રામનવમી ભવ્યતા દરેક જ્ઞાતિના, જે રામના બંધુઓ છે એ બધા ભેગા જોડાય અને રામની શોભાયાત્રા કાઢે. અને જોગાનુજોગ આજે પણ ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મદિવસ છે, એટલે રાત્રે 10 વાગે સ્વામિનારાયણ ભગવાન એને પણ આ શોભાયાત્રાને રામ ભગવાન અને ભગવાન સ્વામિનારાયણ આખે ગામના બધા ભેગા થઈ અને રામ અને શ્યામ એનો શોભાયાત્રા કાઢી અને ખૂબ લોકો જોડાયા, ખૂબ પ્રતિસાદ મળ્યો, પોલીસ શાસને પણ સારો સહકાર આપ્યો અને આમ તક પણ ખૂબ સાથે રહ્યું. અને આમ તકના, આમ તક ન્યૂઝના માધ્યમથી હું દરેક હિન્દુ ભક્તોને કહેવા માગું છું કે આપણે રામ ભક્ત છીએ, દરેક રામનો રામનવમી આવે ત્યારે ધૂમથી એવું આયોજન કરવું જોઈએ. અસ્તુ, જય સ્વામિનારાયણ. ધનસુખ વાઘાણી, અમે સૌ સુખપરના રહેવાસી છીએ. આજે રામનવમી નિમિત્તે સમગ્ર સુખપરના હિન્દુ સમાજ એક સાથે મળીને સરસ મજાની શોભાયાત્રા કાઢી અને સમગ્ર હિન્દુ સમાજ એમાં ઉત્સાહપૂર્વક જોડાયો. અલગ અલગ વેશભૂષા, રાસ, અલગ અલગ વાજિંત્રો સાથે સમગ્ર હિન્દુ સમાજ જોડાયો.